જસદણ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં વિવાદ હોવાનું સામે આવ્યું છે. ઉમેદવારની પસંદગી મુદ્દે કોંગ્રેસ હજુ પણ ગૂંચવણમાં છે. પ્રભારી રાજીવ સાતવ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ મામલે બંધ બારણે બેઠક પણ યોજાઈ. જસદણના પાટીદાર નેતા બીજેપીના સંપર્કમાં હોવાની ચર્ચાને પગલે બેઠક મળી હતી. પટેલ અને કોળી ઉમેદવારની પસંદગી કરવાના પેચમાં કોંગ્રેસ ફસાઈ હોવાની વાત સામે આવી છે. જસદણના પાટીદાર નેતાઓએ દબાણ કર્યું હોવાની વાત પણ સામે આવી છે. કોળીને બદલે પાટીદાર સમાજને ટિકિટ આપવા માટે દબાણ કરાયું છે. લાલજી મેરના સ્વાગત કાર્યક્રમમાં પણ પ્રભારી ધાનાણી મોડા પહોંચ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. આપને જણાવી દઈએ, ક્યાંક ફરીવાર કોંગ્રેસમાં વિવાદ હોવાનું સામે આવ્યું છે. જસદણ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં વિવાદ હોવાનું સામે આવી રહ્યું છે. ઉમેદવારની પસંદગી મુદ્દે કોંગ્રેસ હજુ પણ ગૂંચવણમાં છે. પ્રભારી રાજીવ સાતવ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આ મામલે બંધ બારણે બેઠક પણ થઈ હતી. જસદણના પાટીદાર નેતા બીજેપીના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને તે પગલે બેઠક પણ મળી હતી. પટેલ અને કોળી ઉમેદવારની પસંદગી કરવાના પેચમાં કોંગ્રેસ ફસાઈ હોવાની વાત સામે આવી છે. જસદણના પાટીદાર નેતાઓએ દબાણ કર્યું હોવાની વાત પણ સામે આવી છે. કોળીને બદલે પાટીદાર સમાજને ટિકિટ આપવા માટે દબાણ કરાયું છે. લાલજી મેરના સ્વાગત કાર્યક્રમમાં પણ પ્રભારી ધાનાણી મોડા પહોંચ્યા હોવાની વિગતો સામે આવી છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા નરેન્દ્ર, અમારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે. નરેન્દ્ર, કોંગ્રેસમાં ફરી વિવાદ હોવાનું સામે આવ્યું છે. ઉમેદવારની પસંદગીના મુદ્દે કોંગ્રેસ હજી પણ ક્યાંક ગૂંચવણમાં દેખાઈ રહી છે, મડાગાંઠ દેખાઈ રહી છે અને બંધ બારણે રાજીવ સાથે પ્રભારી જે છે અને વિપક્ષ નેતા વચ્ચે બેઠક પણ થઈ હતી. શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કારણ કે ઘણી બધી ચર્ચાઓ એમાં જોર પકડ્યું છે અને પટેલ અને જે કોળી ઉમેદવારની પસંદગીના પેચમાં જ કોંગ્રેસ ક્યાંક ફસાઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. શું વિગતો? જી, જસદણ બેઠક માટે ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે કે આખરે કયા સમાજમાંથી અને કોણ ઉમેદવાર હોય અને એ જ બાબતને લઈને વારંવાર ચર્ચા કરવામાં આવી છે, સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ આખરી એટલે કે ફાઇનલ નામ સુધી કોંગ્રેસ પહોંચી શક્યું નથી અને એ જ બાબતને લઈને મડાગાંઠ ચાલેલી જોવા મળી રહી છે. છેલ્લે ચર્ચા હતી કે જે આ સમગ્ર બેઠક છે એ વર્ષોથી કોળી સમાજના નેતા છે આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે, પરંતુ આ વર્ષે પાટીદાર ઉમેદવારને ત્યાંથી ટિકિટ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. જે સર્વે કરવામાં આવ્યો હતો એ સર્વેની અંદર પણ જે કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ પાર્ટીનો એક વર્ગ એવું માને છે કે પાટીદાર ઉમેદવારને અહીંયાથી ટિકિટ આપવામાં આવે અને એ જ બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી મડાગાંઠ ચાલી રહી છે. પાટીદાર આગેવાનો દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને એક પત્ર પણ લખવામાં આવ્યો છે અને એ પત્રની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના ઉમેદવારને ટિકિટ અહીંયાથી આપવામાં આવે અને તો જ જસદણનો જંગ છે એ કોંગ્રેસ જીતી શકે એમ છે. અને એ જ બાબતને લઈને મૂંઝવણ પ્રદેશ પ્રભારી તેમજ પ્રદેશ અધ્યક્ષની અંદર જોવા મળી રહી છે અને એના કારણે જ છેલ્લા ઘણા સમયથી બંધ બારણે બેઠક પણ ચાલી રહી છે. થોડીવાર પહેલા જ પણ પ્રદેશ પ્રભારી દ્વારા પરેશ ધાનાણી આ સિવાય ત્યાંના પ્રભારી સહિતના તમામ લોકો સાથે એક બેઠક કરવામાં આવી હતી અને જે પત્ર લખવામાં આવ્યો હતો એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય પાર્ટી સમક્ષ એક બાબત એ પણ પહોંચી છે કે જસદણના કેટલાક પાટીદાર આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે અને જો પાટીદાર સમાજના કોઈ યુવકને અથવા તો કોઈ કેન્ડિડેટને ટિકિટ આપવામાં નહીં આવે તો આગામી સમયની અંદર આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાઈ શકે છે. એટલે આ તમામ મુસીબતો અત્યારે હાલ કોંગ્રેસ સમક્ષ જોવા મળી રહી છે અને એના કારણે જ કદાચ પ્રભારીની મૂંઝવણ વધેલી જોવા મળી રહી છે. અત્યારે હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ પાર્ટી દ્વારા કુલ 4 નામોની પેનલ બનાવીને હાઈકમાન્ડ સુધી મોકલવામાં આવી છે અને એ જે પેનલ મોકલવામાં આવી છે એની અંદર 2 નામ જે છે એ કોળી સમાજના છે, જ્યારે 2 નામ છે એ પાટીદાર સમાજના છે. એટલે કે પાર્ટી પેનલ સુધી પણ હજુ બેલેન્સ બનાવવા માંગે છે કે જ્યાં પાટીદાર સમાજ અને કોળી સમાજ બંને સાથે હોય અને કોઈ એક કેન્ડિડેટ બનાવવામાં આવે અને તમામ સમાજને એક સાથે રાખીને જીતવાનું મન બનાવી રહી છે. પરંતુ તમામને સાથે રાખવા અત્યારે હાલની પરિસ્થિતિએ પાર્ટી માટે મુશ્કેલ જોવા મળી રહ્યું છે. જી જી, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે.